धानी रामा स्वामी नारायण संप्रदाय द्वारा भागवत सप्ताह नो आयोजन करायु छे जेमा मोटी संख्या मा लोको उमट्या। धानेरा खाते श्री स्वामीनारायण सत्संग मंडल द्वारा शुक्रवार थी रोज सांजे श्रीमद भागवत अमृत पारायण चाली रही छे, जेमां गामडाओमांथी पण खूब मोटी संख्या में लोग उमटी रहा छे अने पूज्य भगवत प्रसाद स्वामी ने अमृतवाणीनो लाभ लई रहा छे। धानेरा खाते स्वामीनारायण सत्संग मंडल द्वारा तेमज साधु उत्तम प्रियदास तथा साधु नित्य सेवादास मार्गदर्शन हेठळ शुक्रवार थी मंगलवार सुधी श्रीमद भागवत अमृत पारायणनु आयोजन आसिया गामे जता रस्ता उपर आवेल मधुसूदन होम्स सोसायटी खाते रात्रिना 8 वाग्याथी करवामां आवे छे। पूज्य भगवत प्रसाद स्वामी पोतानी विद्वता सभर अने रसाळ शैलीमां श्रीमद भागवत अमृत पारायणनुं रसपान करावी रह्या छे अने तेमने सांभळवा पण एक लाहवो छे, जेथी धानेरा तालुकाना गामडाओमांथी पण मोटी संख्यामां लोको आ पारायणनो लाभ लई रह्या छे। भगवत प्रसाद स्वामीए पोतानी अमृतवाणीमां जणावेल કે મારે વડીલોને એટલું જ કહેવાનું છે કે આર્થિક રીતે ઉન્નતિ કરો એ સારી વાત છે, કરવી જ જોઈએ, પરંતુ સાથે સાથે બાળકોનું પણ ધ્યાન રાખવાનું છે, બાળકોને એટલા જ સાચવવાના છે, કારણ કે બાળકો પણ તમારી સંપત્તિ છે, ભવિષ્યની એ સંપત્તિ છે, એટલે આપણા ધર્મ અને સંસ્કારો બાળકો જાળવે એનું ધ્યાન તમારે રાખવાનું છે અને એટલા માટે વડીલોએ પોતાના બાળકો માટે ટાઈમ આપવો જોઈએ। બાળકો સ્કૂલોની કોલેજોમાં અભ્યાસ કરે છે, સારી વાત છે, પરંતુ ત્યાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું ભણાવવામાં આવતું નથી, એટલે આપણે આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન બાળકોને આપવું જોઈએ। અત્યારે વડીલો પાસે સમય નથી, બાળક જ્યારે સૂઈ ગયો હોય તે પછી આવવાનું થાય અને સવારે વહેલા નીકળી જવાનું થાય, ભેગા થવાનું થાય જ નહીં, વાતચીતનો સમય જ ન મળે, તો પછી બાળકોમાં પ્રેમ કઈ રીતે રહે? એટલે આપણે બાળકની સાથે સમય કાઢીને બેસવું, એને મળવું, એની વાતમાં ભળવું, એની વાતો સાંભળવી, એની શું જરૂરિયાતો છે તે બધી વાતો ઘરમાં બેસીને કરવી, તો બાળકને આપણા સાથે હેત થાય। તમે એની સાથે જેટલો પ્રેમ કરશો એ તમને પ્રેમ કરશે, કારણ કે બાળકોને પ્રેમની જરૂર છે, અને આપણો જો પ્રેમ ન આપીએ તો પછી બહાર કોલેજોમાં જઈને આડો અવળો થઈ જશે, બીજે જ્યાં પ્રેમ મળે ત્યાં લેવાઈ જશે, તો આપણે મુશ્કેલીઓ થશે। માટે બાળકોને પ્રેમ આપો અને સમય મળે તો તેને પણ સત્સંગમાં લેતા જાઓ, જેથી તેનામાં સંસ્કારનું સિંચન થાય। લોક અને પરલોકમાં સુખી રહેવાના રાજમાર્ગને દોરતું પર્વ એટલે સંત પારાયણ પર્વ છે, માટે આપણી જિંદગી જતી રહેવાની છે તો આપણે પણ આવા સત્સંગમાં જઈએ અને પોતાના જીવનમાં આનંદ મેળવીએ। આ કાર્યક્રમમાં ધાનેરા સ્વામિનારાયણ સત્સંગ મંડળના યુવાનો દ્વારા ગામડે ગામડે પહોંચીને લોકો સુધી આ કાર્યક્રમની જાણ કરતા રોજે રોજ મોટી સંખ્યામાં લોકો સભામાં ઉમટી રહ્યા છે, તેમજ સમગ્ર આયોજન BAPS દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે। અડધું રાજ મળતું હોય તો પછી ભગવાનને હું રાજી કરીશ, પછી મને શું પ્રાપ્ત નહીં થાય? 5 વર્ષના બાળકની અંદર જેવા સંસ્કાર આપવા હોય એવા સંસ્કાર આપી શકાય છે। આજે બહુ સમજવા જેવી બાબત છે, અત્યારે ઇલેક્ટ્રોનિક સાધનના જમાનાની અંદર તમારું બાળક છે એ તમારું ધન ગણાય, તમારી પાસે અબજો રૂપિયા હશે પણ ત્યાં જાય છે એમાં પાછા વાળવા માટે તમે ખાલી એટલું કહેજો કે તમારા પિતા ઉતાનબાદ રાજાએ ગુરુજી મહારાજને કહ્યું છે કે તમે જો અત્યારે જ પાછા વળી જાઓ અને જંગલમાં ન જાઓ તો અડધું રાજ્ય તમને અત્યારે તમારા પતરા ઉપર લખી આપું। અને પ્રધાનજી તો ઉતાવળે પગલે, હજી તો દરવાજો છોડ્યો નહોતો રાજ દરબાર રાજમહેલનો, અને ત્યાં દરવાજા ચાર બાજુ, ચાર દરવાજામાં એક દરવાજેથી બહાર નીકળવાનું હતું, એ દરવાજો છોડ્યો નહોતો, અને ત્યાં આગળ પ્રધાનજી જઈને ઉભા રહ્યા રાજકુમાર